કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાય જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ત્રીજો ગણ, જ્યોત્યાદિ ત્રીજો ગણ. એ ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે અને એ 24 ધાતુઓમાં 6 આકારાંત મહાગાહ દાધા, 3 ઇકારાંત કે ભીહરી, 1 ઉકારાંત હુ, 6 ઋકારાંત ૃ ૃ ૃ ૃ ૃ અને 8 હલંત છે. એ હલંતમાં 4-4 વિભાજન કરીએ છીએ. બસ ધન જન ધીસ નિજ વિજ વિસતુર. તો આ રીતે 24 ધાતુઓ છે. એમાંથી આપણે હલંત ધાતુઓમાં છેલ્લે ભસ ધાતુની શરૂઆત કરી છે. ભસ ધાતુમાં વર્તમાને લટ, લટ લકારમાં પ્રણેક રૂપ પ્રક્રિયા જોઈ છે. ફરી આજે દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન અને બહુવચનને પણ યાદ કરી લઈએ છીએ. એ યાદ કરતા પહેલા ફરીથી સૂત્રો બતાવી દઉં, સાથે સંધિના સૂત્રો પણ આવશે. તો ફરીથી સૂત્રો બતાવતા તમને યાદ કરાવી દઉં છું. પહેલા તો ધાતુ છે આપણો, એ ભસ ધાતુ છે. ભસ ધાતુ દ્વિત્વાદી કરીને ભભસ બને છે અને ભભસ બન્યા પછી અહીંયા સ દંત્ય સ આવશે. તો ભભસ એ અંગ બને છે, પરસ્મયપદી ધાતુ છે. અર્થ ડરવું, નિંદા કરવી, દોષ આપવો, ચમકવું, અપમાન કરવું, આવા અર્થો થાય છે. તો ભસ્ન દિત્યો હો જ્યોત્યાદિ અકર્મક છે અને સેટ છે. તો એમાં હલાદિપિત અને અજાદિપિત બંને પ્રત્યયો જ્યારે હોય છે, હલાદિપિતમાં 6, અજાદિપિતમાં 7. હલાદિપિતમાં 6માં 30 સેમી તસતુ, અજાદિપિતમાં અમ આની આવ આમ, અહી આવ હઈ આમ હઈ, એમાં અમ અને આવ આમ 4 એ પરસ્મય પદમાં છે. ઓકે, તો એમાં કઈ કરવાનું હતું નથી, સીધું અંગ બનાવી પ્રત્યય જોડી દેવાનો છે હલાદિપિત અને અજાદિપિતમાં, એટલે કે પિત્તમાં. એ પછી હલાદિ અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે પહેલું છે ઘસી ભસોર હલી ચ. ઘસીમાં ઘસ ધાતુ છે, એ આપણે અત્યારે હજી નથી આવ્યું. પછી ભસ ધાતુ આપણે જોઈ રહ્યા છીએ, ઘસી ભસો હો આવું કે છે. હલી ચ એ સૂત્રથી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ભસ ધાતુની ઉપધામાં રહેલ અનો લોપ થાય છે, અનો લોપ થાય છે. ઓકે, ઉદાહરણ જોતા નથી, પ્રક્રિયા કરવાના છીએ. પછી બીજું જલો જલી, બંને પ્રત્યાહાર એક જ છે, સુપ પ્રત્યય અલગ છે. જલહ જલી સપ્તમી છે, જલો જલી જલ વર્ણ પછી પંચમી છે. અને પરમાં પણ જલ હોય ત્યારે વચ્ચે રહેલો જે સ છે, દંત્ય સ, એનો લોપ થાય છે. આવું જલો જલી સૂત્ર કહે છે. સંધિનું સૂત્ર છે, 8માં અધ્યાયમાં મોટા ભાગે સંધિ છે. એ પછી જસસ તથોર ધોધ, જસ પ્રત્યાહાર છે, 5 આવશે, ચોથો દરેક વર્ગનો ચોથો વર્ણ બરાબર જસ. જસ પછી જસ પછી ત અને થ જે છે પ્રત્યય છે. જસ એ અંગમાં હોય ત્યારે, અંતે હોય ત્યારે. એ પછી પ્રત્યયમાં રહેલ ત
અને થ હોય ત્યારે ધા ધાતુને છોડીને અધ શબ્દ છે એટલે અધ એટલે ધા ધાતુને બાદ કરતા અ કે છે, નિષેધ કરે છે. અ શું થઈ જાય છે? તો કે ત અને થ નો ધ થઈ જાય છે, ધ બનાવી દેવાનો. જ્યાં ત અને થ આવશે ત્યાં ધ બનાવી દેવાનો. ક્યારે? તો કે જસ પ્રત્યાહાર માનો અંતે ધાતુમાં વર્ણ આવતો, જેમ કે અહીંયા બભસમાં સ જ્યારે જતો રહે છે, ઉપર આપણે જોઈ ઝલોઝલી સૂત્રથી, ત્યારે ભ રહે છે અને ભ પછી જો તહ તસ્માનો તહ છે કે થસ્માનો થહ છે, ત્યારે ભ જે છે એ જસ્માનો છે. તો એ ભનો શું થઈ જશે? ચોથા અક્ષરનો અરે ટ અને થ નો શું થઈ જશે પ્રત્યયનો? તો કે ધ થઈ જશે એવું કહે છે. એ પછી આગળ ઝલામ જસ જસી, ઝલામ ઝલમાં 24, એ 24 વર્ણો માનો કોઈ પણ વર્ણ હોય તો, અને પરમા જસી સપ્તમી છે, જસ એટલે 10, એટલે કે ચોથો દરેક વર્ગનો ચોથો અને ત્રીજો બરાબર જસ. તો ત્રીજો થઈ જાય કોનો? 8 4 53 ઝલામ જસ જસી સૂત્રથી એ જ વર્ગનો ચોથાની જગ્યાએ ત્રીજો જસ બની જાય છે. જેમ કે બભ ભ જે છે તો એમાં ભ જે છે ચોથો છે, તો ઝલામ જસ જસી થી ત્રીજો બની જશે જસ પરમાં હોય ત્યારે. જેમ કે ધ લાવીએ છીએ ત અને થ હોય ત્યારે ઉપરના જસસ તથો ધો ધ થી ધ લાવીએ છીએ અને ધ આવે ત્યારે ચોથો થઈ જાય છે. તો ચોથો હોય તો ત્રીજો થઈ જાય છે, પણ કોણ? તો કે ચોથાનો, એટલે ઝલામ જસ જસી સૂત્ર સંધિનું છે. અજાદી અપિત, અજાદી અપિત, હલાદી અપિત પછી અજાદી અપિત. અજાદી અપિત પ્રત્યે પરમ હોય ત્યારે બભસ વત્તા અતિ ઘસી ભસોર હરી ચ સૂત્રથી ભસની ઉપધાના અનો લોપ કરીને પછી સીધું ખરી ચ સૂત્રથી ચર્ત્વ કરવાનું થાય છે. ખરી એ ખર પ્રત્યાહાર છે અને સપ્તમી એક વચન છે. ખર પરમ હોય, ખર પ્રત્યાહારના વર્ણો હોય 13 વર્ણો, પહેલો બીજો દરેક વર્ગનો પહેલો બીજો અને સ સ 3 10 ને 3 13 બરાબર ખરી અને સાથે અઘોષ્ઠ ખર. એ સૂત્રથી ચર્ત્વ થઈ જાય એટલે પહેલો થાય, ચર્ત્વમાં 8 આવશે તો પહેલો થઈ જાય છે, પહેલા બીજામાંથી પહેલો થઈ જશે. ત્યારે ખર પરમાં હોય ત્યારે, તો કેમ કે ભ હોય તો પ બની જશે. તો આ રીતે આપણા સૂત્રો કામ કરશે અને ત્યાં પછી સંધિ આવે તો જોઈતા રહેશું પાછા. આ ફરી તમને મેં યાદ કરાવી દીધું છે અને યાદ કરાવ્યા પછી ફરી પાછા પ્રથમ પુરુષ દ્વિવચન અને બહુવચન આપણે કર્યું હતું, પણ એને ફરીથી સહેજ નજર કરી લઈએ છીએ. આ બહુવચનનું છે એ પછી આજે દ્વિવચનનું રૂપ પ્રક્રિયા આપણે સિદ્ધ કરી. કેવી રીતે? સૌથી પહેલા ભસ ઔપદેશિક અવસ્થામાં રહેલ ધાતુ, કે પછી આપણે ધાતુ સંજ્ઞા બનાવી, ધાતુ સંજ્ઞા બનાવતા હલંત્યમ સૂત્રથી અરે ઉપદેશે અજ અનુનાસિક ઇતથી, અ ચંદ્રબિંદી અનુનાસિક હોવાને કારણે ઉપદેશે અજ અનુનાસિક ઇતથી ઇતકરણ કર્યું અને બસ ધાતુ સંજ્ઞા બની ગઈ છે. ધાતુ સંજ્ઞા બન્યા પછી આ જુહોત્યાથી ત્રીજો ગણ છે અને કર્તરી શપ વિકરણ પ્રત્યય અમન વિકરણ પ્રત્યય સપ છે
અને જ્યોત્યાદિભ્ય લોહુ સૂત્રથી આપણે કર્તરી શપમાં, યાની કર્તરી પ્રયોગમાં શપ વિકરણ પ્રત્યય છે એનો શ્લો હોવાને કારણે લોપ કરીએ છીએ, વિકરણ પ્રત્યયનો લોપ કરીએ છીએ. લોપ કર્યા પછી શ્લો જ્યાં આવે એવા પાંચ છે પ્રત્યયો, તો એમાંનો એક શ્લો છે. તો શ્લો જ્યારે લાગે છે ત્યારે વિકરણ પ્રત્યયનો લોપ થાય છે, પરિણામે શપ વિકરણ પ્રત્યયનો આપણે લોપ કરી દઈએ. અને લોપ કર્યા પછી જ્યાં શ્લો લાગે છે ત્યાં દ્વિત્વ કરવું એવા પાંચ પ્રત્યયો છે, એમાંનો એક શ્લો પણ છે. તો દ્વિત્વ કરવું, તો દ્વિત્વ કરીએ છીએ ત્યારે ભસ ભસ કરીએ છીએ, પણ શ્લોક સૂત્રથી કરીએ છીએ. શ્લોક સૂત્રથી ભસ ભસ કર્યા પછી હલાદી હિ શેષઃ સૂત્રથી આપણે સ જે છે શેષ હલ એને લોપ કરીએ છીએ, એટલે બની જાય છે બભસ. બભસ બની જાય છે. બભસ બન્યા પછી અભ્યાસે ચર્ચ સૂત્ર પૂર્વ અભ્યાસ, અભ્યાસે ચર્ચ સૂત્રથી આપણે ચર્ત્વ કરતા અહીંયા જસ્ત્વ થઈ જાય છે. અભ્યાસે ચર્ચમાં બે વસ્તુ થાય છે, જસ્ત્વ પણ થાય છે અને ચર્ત્વ પણ થાય છે, જેવા જેવા વર્ણો. તો અહીંયા ચોથો છે, ચોથો છે તો ચોથાનો ત્રીજો જસ્ત્વ થાય, બીજો હોય તો પહેલો થાય તો ચર્ત્વ થાય અભ્યાસે ચર્ચમાં. તો અહીંયા ચોથો હોવાને કારણે જસ્ત્વ થાય છે તો ભનો બ થઈ જાય છે, એટલે બભસ બની જાય છે. બભસ બન્યા પછી અંગ તો બની ગયું, અંગ બની ગયું, પણ અંગ બન્યા પછી આપણે પ્રત્યય દ્વિવચનનો, પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય, તો એ તીપ પછી તસ છે. તસમાં સ જે છે એ ન વિભક્ત તુષ્માહા સૂત્રથી ઇતકરણ થતું નથી, રોકી લે છે. વિભક્તિ અવસ્થામાં રહેલ, વિભક્તિ અવસ્થા કોને કહીએ છે? સુખ પ્રત્યયો હોય અને તિંગ પ્રત્યયો હોય તો એને વિભક્તિ કહીએ છીએ. તો ન વિભક્ત તુષ્માહા, તુ એટલે ત વર્ગના પાંચ વર્ણો, દંત્ય સ અને સકાર અને મકાર હોય આ સાત વર્ણો હોય તો એને ઈત સંજ્ઞા થશે નહીં, આવું કહે છે. તો એ કહ્યા પછી સ પ્રત્યય તરફ મનાવીએ આપણે જાણીએ છીએ તો વિસર્ગ સુધી પહોંચીએ છીએ. કેવી રીતે? તો કે સસજુસરુહુ સૂત્રથી ઋત્વ કરીએ. ઋત્વમાં ઉ એ અનુનાસિક છે, એટલે ર વત્તા ઉ, અને એ ઉને ઉપદેશે અજ અનુનાસિક ઇત કરી દઈએ છીએ, એટલે ર હલંત બચે છે. ર હલંત બચ્યા પછી ખરવસાના એવો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ કરી દઈએ છીએ, પરિણામે તહ પ્રત્યય બની જાય છે. આ તહ પ્રત્યય જે છે એ હલાદી અપેક્ષિત, વંદિત સંજ્ઞા ક્યાંય થતી નથી. એ પછી હલાદી અપિત બન્યા પછી આ બાજુ અંગ જે છે આપણી પાસે બભસ અંગ છે, એ બભસમાં સ રહેલો છે, બભસમાં સ રહેલો છે. એ સ પછી વાત કરીએ, પણ આપણી પાસે સૂત્ર છે. પહેલા તો સારો ધાતુકમ અપિત બની જાય છે, કેમ? તો કે હલાદી, હલાદી અપિત છે એટલે સારો ધાતુકમ અપિત. સારો ધાતુકમ અપિત બન્યા પછી હવે સૂત્ર અંગ તરફ કાર્ય કરી રહ્યો છે પ્રત્યયના કારણે. પ્રત્યય તહ છે અથવા તસ છે, એ તસ પ્રત્યયના કારણે કે તહના કારણે આપણને ઘસી ભસોર હલી ચ આ સૂત્ર લાગુ પાડીએ છીએ. સૂત્ર છે ઘસી ભસોર હલી ચ. સૂત્ર જોવું હોય તો શું કહે છે તો સૂત્ર પણ તમને બતાવી દઉં. ખસી ભસોર હલી ચ, યાની હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ભસ ધાતુની ઉપધાના અનો લોપ થાય છે, આટલી વાત છે. ભસ ધાતુની ઉપધાના અનો લોપ થાય છે.
તો ઉપધા કોને કહીએ? તો એ પણ આપણા માટે જાણવું જરૂરી છે. ઉપધા ખ્યાલ છે, બરાબર છે. તો ઉપધામાં બબસ ધાતુમાં સ હલંત છે અને એની આગલો એને આપણે અચને ઉપધા કહીએ છીએ. તો ઉપધામાં કોણ છે? તો ભમાં રહેલા અને આપણે ઉપધા કહીએ. તો એ અને શું કરવાનો છે? લોપ કરવાનો છે. કયા સૂત્રથી? તો કે ઘસી ભસોર હલીચ સૂત્રથી. હલ પરમાં હોય ત્યારે એમ કે છે હલીચ. હલીચ હલ પરમાં તો ઠીક છે, પણ હલાદી હલાદી અપિત એ વાત થાય છે. ઓકે, તો ભ હલંત થઈ ગયો અને સ છે એટલે બપ્સ થઈ ગયું. સ પણ બંને અડધા અડધા હલંત થઈ ગયા, ભ પણ હલંત સ પણ હલંત. ઓકે, એ પછી આગળ પ્રક્રિયા કરીએ. ઉપધામાં રહેલા આનો લોપ કરી દીધો અને લોપ કર્યા પછી ઝલોઝલી સૂત્ર. ઝલોઝલી ઝલોઝલી સૂત્ર શું કહે છે? તો કે જલ પછી જલ, જલ પછી પરમાય જલ અને આગળ જલ અને વચ્ચે સ બેઠો છે દંત્ય સ, તો એ દંત્ય સ નો લોપ કરી નાખે છે. ઝલોઝલી સૂત્ર દંત્ય સ નો ઝલોઝલી સૂત્રથી લોપ કરી નાખે છે. અને લોપ કર્યા પછી કેમ લોપ કરે છે? તો જલ કોણ છે? જલ કોણ છે? પહેલાય છે અને પછી એ છે. તો કે પ્રત્યયમાં રહેલ ત જે છે એ જલ છે, ચોવીસમાનો છે. ત પોતે પણ જલ છે, કારણ કે આઠમા સૂત્રથી માંડી માહેશ્વરના આઠમા સૂત્રથી માંડીને હલ સુધી પહોંચવાનું છે, બરાબર જલ થાય છે. પછી એની આગળ સની આગળ રહેલ છે ભ જે છે એ પણ જલ છે, જલો જલી. તો શું થાય છે? પાછળ ત જલ છે, આગળ ભ જલ છે, જલો જલી. તો વચ્ચે રહેલ સ જે છે દંત્ય સ જે છે એનો લોપ થઈ જાય છે, એટલે બભ બની જાય છે. પાછળ ત એમનો એમ પ્રત્યય તરીકે છે, પ્રથમ પુરુષ દ્વિવચનના પ્રત્યય તરીકે રહે છે. તો હવે પાછી ત ની પ્રક્રિયા હજી આગળ લેવાની છે. કેમ? તો કે ધાતુના અંતે આપણે સ કાઢી નાખ્યો ઝલોઝલીથી, તો ભ જે છે એ જસ પ્રત્યાહારનો વર્ણ છે અંગમાં, ધાતુના અંગમાં. એટલે ભ જે છે બભ છે, ભ જે છે એ ભ જે છે એ જસ પ્રત્યય પ્રત્યાહારમાંનો વર્ણ આવી ગયો છે. હવે જસ આવવાને કારણે ફરી પાછો વિકાર આવે છે. કેવો વિકાર આવે છે? તો સૂત્ર છે જસસ તથોર ધોધ. સૂત્ર જસ એટલે પાંચ માનો એક આવે, ચોથા દરેક વર્ગનો ચોથો. દરેક વર્ગનો ચોથો એટલે જસ. સ મૂર્ધન્ય જસમાં, કારણ કે જસ તાલવ્ય સ પણ ત્યારે દસ થઈ જશે, ત્યારે ચોથો અને ત્રીજો થાય એ પણ આવશે આમાં. પણ અહીંયા જસસ તથોર ધોધ, તો એ સૂત્ર એવું કે છે કે જસ પછી, જસ પછી જો ત અને થ આવે તો આપણી પાસે ત છે પ્રત્યયમાં રહેલો ત છે. તો ત અને થ આવે, થસમાં થ આવશે મધ્યમ પુરુષ દ્વિવચનમાં, ત્યારે પણ આ પરિસ્થિતિ સર્જાશે. ત્યારે શું કરી દેવાનો છે તનો? તો કે ધ કરી દેવાનો છે. જસસ તથોર ધોધ, પણ ક્યારે? ધા ધાતુ સિવાય. ધા ધાતુમાં નહીં આ પ્રક્રિયા થાય. કેમ? તો કે આપણે ત અને થ નો ધ કરવાનો છે. જસસ તથોર ધોધ આવું સૂત્ર છે. તો ત પ્રત્યય જે હતો એને આપણે ધ કરી દીધો છે, ધ કરી દીધો. ઓકે, તો તહ માંથી ધ થઈ ગયો, પ્રત્યય બની ગયો. અને એ પછી આગળ છેલ્લું સૂત્ર આવે છે, છેલ્લું સૂત્ર આવે છે. એ સૂત્ર એવું કે છે, સંધિનું છે, ઝલામ જસ જસી જસી, પાછો જસ આવ્યો, પણ અહીંયા જસ જે છે જસી પરમા હોય. તો પરમા હોય ત્યારે
એક ચોથો અને ત્રીજો વર્ણ જસ બરાબર દસ આવશે. આગળ જસ આપણે કર્યો એ મૂર્ધન્ય હતો, એ પાંચ દરેક નો ચોથો ચોથો પાંચ વર્ણો આવતા. હવે જલામ જલનો જલનો સમજો, જલ જલ બરાબર તો આપણે પાછા ચોવીસ ચોવીસ થશે. તો જલનો શું કે છે કે પરમા કોણ હોય, પરમા કોણ હોય તો કે જસ હોય, તો દસ માનો એક એટલે કે ચોથો અને ત્રીજો તો શું બની જાય, તો કે ત્રીજો બની જાય છે. તો આપણે પહેલા નક્કી કરવું પડશે, નક્કી કરવું પડશે. તો જલામ જલનો ચોવીસ માનો, તો ચોવીસ માનો કોણ છે, તો કે આપણી પાસે ભ છે, બભ માનો ભ છે. પછી જસી સપ્તમી પરમા, તો પરમા જસમાનો કયો છે, તો ધ છે, ધ છે, ધ છે. ત્યારે શું કે છે, તો જે જલનો એમ કેવું છે, જલનો જલનો શું બની જશે, જસ બની જશે. જસ બની જવું એટલે ત્રીજો બની જવું, કોનો જલનો, તો ભનો બની જવાનો છે. એટલે ભનો થઈ જાય છે બ, પરિણામે બબ્ધઃ, બબ્ધઃ આવું થશે, બબ્ધઃ. તો આટલી પ્રક્રિયા લાંબી થશે. ફરી પાછો યાદ કરાવી દઉં, કસી ભસોર હલીચ, કસી ભસોર હલીચ. શરૂઆત કરી હતી આપણે જેમાં ઉપધા અનો લોપ કરી દે છે, જલો જલી સનો લોપ કરી દે છે, એ પછી જસસ્ત થોર ધોધ, જસસ્ત જસસ્ત થોર ધોધ, એ સૂત્ર તનો ધ કરી દે છે, અને છેલ્લે જલામ જસ જસી, એ સૂત્ર જલ વર્ણનો જસ કરી દે છે, એટલે ભનો બ કરી દે છે, બરાબર બબ્ધઃ આવું રૂપ બને છે. તો આટલી પ્રક્રિયા આપણે સૌથી લાંબી અત્યાર સુધી આવી છે પ્રક્રિયા કરવામાં, બરાબર છે. તો એના પછી બહુવચન આપણે જોઈ ગયા છીએ, ફરી એમાં પ્રક્રિયા થોડી જુદી છે, એને પણ પાછું તમને બતાવી દઉં. ઓકે, હવે અંગ સુધી બરાબર છે, બબસ સુધી બરાબર છે. પ્રત્યય પાછળ જી બહુવચનમાં, એને આપણે અતિ કરીએ છીએ, અતિ કરીએ છીએ. કયા સૂત્રથી કરીએ છીએ અતિ? અદભ્યાસ, અદભ્યસ્તા સૂત્રથી કરીએ છીએ, અતિ કરીએ છીએ. અને એ પછી અતિ એ અજાદી અપિત, અજાદી અપિત છે, અને અજાદી અપિત હોય ત્યારે આ બાજુ અંગમાં શું પરિસ્થિતિ સર્જાય છે, સારો ધાતુકમ અપિત થી અપિત. તો ઘસીર ભસોર હલીચ એ તો લાગી જ રહ્યું છે, એ લાગી જ રહ્યું છે, પણ પછી શું થાય છે, તો કે એક જ સૂત્ર અલગ સંધિનું કામ કરી રહ્યું છે, ખરી ચ, ખરી ચ, ખરી ચ સૂત્ર એવું કહે છે, ખર વર્ણ પરમાં હોય, ખર વર્ણ પરમાં હોય ત્યારે એ ચર્ત્વ કરી દે છે, ચર્ત્વ એટલે પેલો બનાવી દે છે, પેલો બનાવી દે છે. અહીંયા તમે જોશો, પેલા તો આપણે અમાં ભમાં રહેલો અનો લોપ કર્યો હતો, ખસી અસુર હલી ચ સૂત્ર, પછી બભસ ભ હલન થઈ ગયો, આ બાજુ સ છે, સ છે, આ બાજુ અતિ છે, આ બાજુ અતિ છે. હવે શું થઈ જાય છે, તો બ પછી જે ભ હતો એ ભ જે છે, અને પછી સ છે, તો સ જે છે એ ખર માનો છે, સ સર ખ
અગિયારમું સૂત્ર શબદમાં, આસુર સૂત્રમાં અગિયારમું સૂત્ર, બાર અને તેર બરાબર 14 વર્ણો થશે. એ 14 વર્ણમાંનો પરમા હોય ત્યારે શું કરે છે? આ જે ભ છે એ ભને ચર્ત્વ એટલે કે પેલો બનાવી દેશે. એટલે ભ નો પેલો કયો થાય? તો પ થશે. પ ફ બ ભ છેક ચોથાના ચોથાનો ત્રીજો કરી દઈએ છીએ એટલે કે ચર્ત્વ કરી દઈએ છીએ. પરિણામે બ પછી પ હલંત, કારણ કે ભ ની જગ્યાએ આવ્યો, પછી સ અને અતિ પછી જોડી દઈએ તો બ પછી પ અને સ છે, પણ સ માં અ નાખી દઈએ તો બપ સ અને પછી તી જોડી દઈએ તો બપ સતી આવી રીતે થઈ જાય છે. બપ સતી. તો આ તમને ફરી વાર રિપીટ કરી છે, કારણ કે પહેલી વાર આટલી પ્રક્રિયા લાંબી આવી છે બંનેમાં. અને સાથે સાથે આપણે જે પ્રક્રિયા કરી રહ્યા છીએ અત્યાર સુધી એ એવા ક્રમમાં રાખીએ છીએ, કારણ કે જ્યારે ધાતુ બોલીએ છીએ ત્યારે ધાતુ બોલવામાં નામકરણ આપણું જુદું છે, પણ જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પણ બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે સરળતાથી પછી આગળ જઈએ છીએ. પહેલા સરળ સરળ અને પછી થોડું જેમ જેમ અઘરું આવે તેમ તેમ, એ આપણી ગતિ છે. ઓકે, તો આટલે સુધી ક્લિયર. અને હવે પછી મધ્યમ પુરુષ એક વચન તરફ આવીએ. અર્થ ફરી પાછો, ડરવું, નિંદા કરવી, દોષ આપવો, ચમકવું, અપમાન કરવું, આટલા અર્થો થાય છે. એમાંથી કોઈ પણ આપણે લઈને અર્થ કરીએ તો ધારો કે બભસ્તી તે ડરે છે, બબ્ધ તે બે ડરે છે, કે પછી બપસતી તેઓ બધા ડરે છે વગેરે, એ નિંદા કરે છે. બરાબર છે. ઓકે, આવીએ મધ્યમ પુરુષ દ્વિવચન વર્તમાને લટલકાર. નવી સ્લાઇડ લઈ લઈએ. ધાતુ આપણો છે બસ બની જાય છે ધાતુ સંજ્ઞા, ઉપદેશે અજન્માસિક ઇતિહિત કરણ થઈ જાય. દીપિકા. હા સર. કર્તરી સબ વિક્રણ પ્રત્યે લાગવાથી જોત્યાદી વ્યહસ લુહ સૂત્રથી સપનો લોક થઈ જશે અને સ્લવથી દિત્વ થઈ જશે એટલે બસ બસ. બરાબર. આગળ પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ક્ષણો લોક થઈ જશે એટલે ભવસ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ચોથાનો ત્રીજો થવાથી જત્વ થઈ જશે એટલે ભવસ. હવે મૂળ પ્રત્યય છે સિપ, એમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. અને હલાદી પિત પ્રત્યય પરમા હોય ત્યારે કશું જ નહીં કરવાનું, સીધું જોડી દેવાનું. પણ ડબલ સ થઈ જશે આ સહલન. હા, એ સહલન છે એટલે અડધો થઈ જશે અને આ રીતે બની જશે બભસી. બરાબર છે. હા, એનો અર્થ થાય છે તું દોષ કરે છે. બરાબર છે. અને ફરી પાછી પરીક્ષા આવી છે, પણ એ પરીક્ષાની મેં ઘણી બધી ચર્ચા કરી લીધી છે, પણ ફરી પાછા એને રિપીટ કરી લઈએ છીએ, કારણ કે ધાતુ પ્રક્રિયા રૂપ સરખું જ બને છે જે આગળ મેં તમને ચર્ચા કરી. એટલે કે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય હતો અને હવે થસ પ્રત્યય આવશે, તો બંનેના રૂપો સરખા થઈ જાય છે પ્રક્રિયા દરમિયાન. છતાં આપણે પાછા કરી લઈએ છીએ કેવી રીતે થાય છે તે. ઓકે, તો ધાતુ છે સંજ્ઞા બનાવી દઈએ
તેસે અજ નાસી ઇત અ ગયો. ઓકે, તો હવે પાયલ. અવાજ કપાઈ રહ્યો છે. હેલો. હા, હવે આવ્યો. હેલો. હા હા, પછી હલાદિ શેષ સૂત્ર થી પછી એટલે ભસ થઈ જશે. પછી અભ્યાસે ચર્ચ સૂત્ર થી અભ્યાસ માં રહેલ ભનો બ થઈ જશે એટલે બભસ. હવે આ બાજુ પ્રત્યય છે થસ, મધ્યમ પુરુષ દ્વિવચન માં. તેમાં ન વિભક્તો તુષ્માથી સ જશે નહીં અને સસજ શરૂ થી ઋત્વ અને પછી ઉપદેશ અજનુનાસિક ઇત થી રમા રહેલ જે ઉ છે એનું લોપ અને પછી ખર અવસાનીય વિસર્જનીય સૂત્ર થી રનો વિસર્ગ એટલે થહ. પછી થહ એ હલાદી અપિત પ્રત્યય હોવાથી ગસી બસોર હલીચ સૂત્ર થી જે બસ ધાતુ છે એમાં ઉપદાના અનુલોપ થશે એટલે ભમાં રહેલ જે અ છે એનો લોપ કરી દેવાનો એટલે હલંત બ થઈ જશે. હા, પછી પરમાર્થ છે એટલે બંને જલ પરમા સદંતે સ હોય અને દંતે સ ની પરમા પણ જો જલ હોય એટલે બંને જલ ની પરમા વચ્ચે તો તેનો રૂપ કરવાનો જલો જલી એટલે દંતે સ નું રૂપ થઈ જશે. હા, જલો જલી સૂત્ર થી ગયો તો બ એક મિનિટ બની જાય છે. પછી જશસ તથોર દોર દહ સૂત્ર થી જે થ છે એના સ્થાને ધ નો આદેશ થશે એટલે દહ થઈ જશે. જસવર્ણ ની પરમા જો તકાર અથવા થકાર હોય તો તેનો દ થઈ જાય છે, દકાર આદેશ થાય છે એટલે અહીંયા જશમાનો અહીંયા આપણે ભ છે અને એમની પરમા થ છે એટલે દ થઈ ગયો. હા, દ થઈ ગયો એટલે દહ. હા, વિસર્ગ ઉમેરી દે. પછી જલામ જસ જશી સૂત્ર થી જલ જો જલ અંતે હોય એની પરમા જસ હોય તો જે જલ છે એનો જસ આદેશ થાય છે એટલે જલમાનો અહીંયા આપણે તેની પરમા જસમાનો ધ છે એટલે જલમાનો જે ભ છે એનો જસ થતા દરેક વર્ગનો ત્રીજો થઈ જશે એટલે ભના સ્થાન બ થઈ જશે. અને પછી જોડી દેવાનું, બીજું કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે બબ્ધ હ. યુવામ બબ્ધ હ. તમે બે દોષ લગાવો છો સર, દોષ લગાવવો અર્થ થાય કે પછી દોષ કરવો અર્થ થાય? તે બે દોષ કરે છે વર્તમાન એડટ છે એટલે વર્તમાન એટલે ના સર, પણ લગાવવો લગાવવો કે કરવો દોષ? ડરવું, નિંદા કરવી, દોષ આપવો, ચમકવું, અપમાન કરવું આપણે. હા, એટલે આપવો એટલે લગાવવો થાય ને. ઓકે, કરવું ના. હા, તો તે તમે બે દોષ આપો છો એવું થાય. આપે છે. હા,
અચ્છા, આ રૂપ બંને સરખા થઈ ગયા. કયા કયા સરખા થઈ ગયા? પ્રથમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ મધ્યમ દ્વિવચન દ્વિવચન સરખા થઈ ગયા. બરાબર છે. ક્યાંક આપણે સરખા ક્યાં થતા હતા? પ્રથમ પુરુષ એક વચન અને મધ્યમ પુરુષ એક વચન માં સરખા થતા હતા. હવે પાછું આગલા બે ને સરખા કરી દીધા. આ બધા જ ધાતુમાં કોઈ ને કોઈ વિશેષતા રહેલી છે. ઓકે, તો ચાર રૂપ પ્રક્રિયા કરી પ્રથમ પુરુષ એક વચનમાં બભસ્તી ઉચ્ચારણમાં પણ બહુ જ કાળજી રાખવી પડે છે. દ્વિવચનમાં બબ્ધ, બહુવચનમાં બપસતી, મધ્યમ પુરુષ એક વચનમાં બભસી અને દ્વિવચનમાં બબ્ધ. હવે આમાં બનાવી દેવો છે આમાં નામ બહુવચન. હા, વિસર્ગ નો લોપ થશે, બીજું બધું તો સેમ જ રહેશે સર. એમ તો કે પ્રત્યય શું છે આપણે? સી થસ થ થ છે. પાછો થ આવીને ઉભો રહે એટલે પ્રક્રિયા તો આટલી બધી લાંબી જ ચાલવાની છે. પ્રક્રિયા તો છે અહીંયા સુધી પહોંચવાની છે, બરાબર, પણ છેલ્લે વિસર્ગ એટલો નીકળી જાય છે. હા, રૂપ તો એનું એ થશે, વિસર્ગ નહીં રહે. હા, બરાબર છે. તો બની જાય છે બબ્ધ. હા, આટલું બને છે, વિસર્ગ નીકળી જાય એટલે બહુવચન થઈ જાય. બાકી પ્રક્રિયા આટલી લાંબી સુધી ચાલશે, સેમ પ્રક્રિયા. એટલે આમ તો વિસર્ગ ને બાદ કરતા ત્રણેય સરખા જેવા થઈ જાય છે, પણ વિસર્ગ નીકળવાથી પણ કેટલું મહત્વ વધી જાય છે. એટલે કે દ્વિવચન માંથી પહોંચી જઈએ છીએ, બહુવચન માં જતા રહીએ છીએ, બે થી વધારે ખાલી વિસર્ગ કાઢી નાખવાથી બબ્ધ. ઓકે, ઉપરના દ્વિવચનમાં બંને પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષમાં સરખા રૂપો થયા દ્વિવચનમાં, પણ વાક્યના આધારે શું અર્થ લેવો એ વાક્ય નક્કી કરશે, એ પ્રમાણે અર્થ થાય છે. તો છ રૂપો બનાવ્યા, વર્તમાન લટ, ભસ ધાતુ, પ્રથમ પુરુષ એક વચનમાં બભસ્તી, દ્વિવચન બબ્ધ, બહુવચનમાં બપસતી, મધ્યમ પુરુષ એક વચન બભસી, દ્વિવચનમાં બબ્ધ, બહુવચન બબ્ધ. ઓકે, તો આવીએ ઉત્તમ પુરુષ એક વચન. ઓકે, તો ધાતુ છે આપણો બસ, ધાતુ નહી ભૂલાવી દે છે પ્રક્રિયા, ધાતુ સંજ્ઞા ઉપદેશે અજન્માસી હિત. ઓકે, હવે ઇત્યાદિ ગણનો ધાતુ હોવાથી કર્તરી સબનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ભસભસ થશે. હલાદી શેષ સૂત્રથી ભભસ થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી બભસ થશે. પછી દર્શનમ લોપ થઈ જશે. અને રહ્યો મી, મી કેવા પ્રકારનો પ્રત્યય છે? હલાદીપીત. હલાદીપીત છે, તો હલાદીપીત હોય તો શું કરીશું? પછી સ નાખી દઈએ અંદર અને આ રીતે
આવી રીતે અહમ બભસ્મી, બરાબર છે, હું ડરું છું વગેરે. ઓકે, હવે સાથે બંનેને લઈ લઈશ, બંને એટલે કે દ્વિવચન અને બહુવચનને લઈ લઈશ, તો એમાં પાછું પરિવર્તન આવશે. કેમ? તો કે વર્ણના લીધે સંધિમાં પરિવર્તન આવશે. જોઈએ, ધાતુ છે આપણો ધાતુ સંજ્ઞા બનાવી. ઓકે, વિના. હા સર, સૌ પ્રથમ કોમન વિકરણ પ્રત્યય કર્તરી શબ્દ છે અને જ્યોત્યાદિ ગણનો ધાતુ હોવાને કારણે જ્યોત્યાદિ ભ્યસ લોથી સપનો લોપ થઈ જશે અને શ્લોક સૂત્રથી દ્વિત્વ થશે એટલે ભસ ભસ બની જશે. ત્યારબાદ હલાદિ શેષહ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા સનો લોપ થઈ જશે એટલે ભભસ બની જશે. પછી અભ્યાસે ચર્ચા સૂત્રથી જસ્વ થશે એટલે કે ભનો બ થઈ જશે એટલે બભસ બની જશે. આ બાજુ તિયંગ પ્રત્યય છે વસ અને મસ, બંનેની પ્રક્રિયા વિકરણ સુધી વિસર્ગ સુધી પહોંચશે એટલે વ અને મહ બની જશે. વહ અને મહ બંને હલાદી અપિત છે એટલે અહીંયા ઘસી ઘસી ભસોર હલીચ સૂત્ર લાગુ પડશે અને ભસમાં રહેલા ઉપધાના અ નો લોપ થઈ જશે. બબ બબસ બની જશે. અહીંયા વહ અને મહ પાછળ એ જલમાના નથી એટલે જલો જલી સૂત્ર લાગુ નહીં પડે. અને જસસ તથોર દો અધ એ સૂત્ર પણ લાગુ નહીં પડે કારણ કે ત અને થકાર પણ નથી. અને જલામ જસ જસી પણ એ લાગુ નહીં પડે એટલે અહીંયા સર સંધિ નું સૂત્ર લાગુ પડશે ને? હા, સંધિ લાગુ પડશે. હા, ખરી ચ એ જલ વર્ણ પછી ખર વર્ણ પરમાં હોય તો ચર્ત્વ આદેશ થાય છે એટલે ખર માનો તો સ છે અને જલ માનો ભ છે એટલે એનો ચર્ત્વ એટલે કે પેલો થઈ જાય છે. પ ફ બ ભ એટલે પ થઈ જાય છે. બપ્સ્વહ અને બપ્સ્મહ બની જશે. બરાબર, જોડી દઈએ છીએ. હવે ખરી ચ સૂત્ર લાગુ પડે છે અને ખરી ચ સૂત્ર થી આ સ હોવાને કારણે ખરીચ એટલે ખર વર્ણ માનો, ખર એટલે તેર આવશે. અગોસ્ત્ય છે પેલો બીજો, દરેક વર્ગનો પેલો બીજો અને સસ સ તો આપણો દંત્ય સ છે, પરિણામે ખર માનો છે એટલે ચર્ત્વ થઈ જાય છે. કોણ? તો કે આ જે ભ છે એનો પેલો થઈ જશે તો પ થઈ જશે અને પછી સીધા જોડી દઈએ છીએ. જોડતા બનશે, બંનેમાં સરખી પ્રક્રિયા છે. બ પ હલંત છે, સ એ હલંત છે, એને એમ રાખીએ અને વ જોડી દઈએ છીએ. આવું રૂપ બનશે. બપ્સ્વહ બપ્સ્વહ અને એ જ રીતે મ પણ જોડીએ, વ ની જગ્યાએ મ જોડી દઈએ તો બ, કારણ કે પ્રક્રિયા સરખી છે, આવીને આવી થશે. કેમ આવીને આવી? તો સ આપણી પાસે રહે છે તો ત્યાં પણ મ જોડી દઈએ તો બની જાય છે બપ્સ્મહ. આવી રીતે બનશે. ફરી પાછા નવે નવને યાદ કરી લઈએ કારણ કે બોલવામાં પણ કસરત સરસ થઈ જશે. તો પ્રથમ પુરુષ એક વચન બભસ્તી, દ્વિવચન બબ્ધ, બહુવચન બપ્સતિ બપ્સતિ, મધ્યમ પુરુષ એક વચન બભસી, દ્વિવચન બબ્ધ, બહુવચન બબ્ધ, ઉત્તમ પુરુષ એક વચન બભસ્મી, દ્વિવચનમાં બપ્સ્વહ અને બહુવચનમાં બપ્સ્મહ આવ થશે. તો જઈએ અકારાદિ ક્રમમાં.
દીપિકા. હા સર, બભસ્તિ, બબ્ધઃ, બપ્સતિ. બભસ્તિ, બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બપ્સ્વઃ, બપ્સ્મઃ. બરાબર છે. નિકિતા. બભસ્મિ, બબ્ધઃ, બપ્સતિ. બભસ્તિ, બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બપ્સ્વઃ, બપ્સ્મઃ. બરાબર છે. હિતેશ. બભસ્તિ, બબ્ધઃ, બપ્સતિ. બભસ્મિ, બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બપ્સ્વઃ, બપ્સ્મઃ. બરાબર છે. જસવંતભાઈ, થોડા મોબાઈલ નજીક રાખજો. અવાજ બરાબર આવ્યો નથી, પણ કઈક ડિસ્ટર્બ થઈ રહ્યો છે. ઓકે, જિગીશા. સર બીજા કોઈને લો ને, પછી હું બોલું. અચ્છા, ત્યાં સુધી ક્લિયર થઈ જાય એમ ને? જી જી સર. કેસીજી 9th માં મન લાગે આપણે જી. અરે કુદરાથી જગદીશ. જી સર. હા જી જી જે જે ભી બોલો ધીમે ધીમે બોલજો. બરાબર. અપ્સતી બોલો સર. બરાબર છે ને? હા બરાબર છે. હા, મધ્યમ પુરુષ એકવચન. બભસ્સિ, બબ્ધઃ, આપણે બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બપ્સ્વઃ, બપ્સ્મઃ. બરાબર. નરેશ કુમાર. હા સાહેબ. બભસ્તિ, બબ્ધઃ, બપ્સતિ. બભસ્સિ, બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બપ્સ્વઃ, બપ્સ્મઃ. બરાબર છે. કર્માભાઈ. હા સાહેબ. બભસ્તિ, બબ્ધઃ, બપ્સતિ. બભસ્સિ, બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બપ્સ્વઃ, બપ્સ્મઃ. બપ્સ્વઃ બંને હલંત છે, અડધા છે, પ અને શ. બપ્સ્વઃ અને વ આખો છે અને વિસર્ગ. ઓકે સર. એ જ રીતે બપ્સ્મઃ ત્યાં પણ બે અડધા છે અને મ છેલ્લે આખો છે. ઓકે પાયલ. બભસ્તિ, બબ્ધઃ, બપ્સતિ. બભસ્સિ, બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બપ્સ્વઃ, બપ્સ્મઃ. બભસ્તિ, બબ્ધઃ, બપ્સતિ. બભસ્સિ, બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બપ્સ્વઃ, બપ્સ્મઃ. બરાબર છે. વિક્રમ. બભસ્તિ, બબ્ધઃ, બપ્સતિ. બભસ્સિ, બબ્ધઃ, બબ્ધ. બભસ્મિ, બભસ્વ, બભસ્મઃ. બપ્સ્વઃ અને બપ્સ્મઃ એમાં બંને વચ્ચે અલંત છે, બંને વચ્ચે અડધા અડધા છે અને છેલ્લે આખો છે, એટલે બપ્સ્વઃ અને બપ્સ્મઃ
આવું થશે. બપસ્વહા અને બપસ્મહા. જીગીષા હવે તારો વારો આવ્યો છેલ્લે. જી જી સર. શું બોલે સર એ સૂત્ર? એમ તો ભરે છે લેક્ચર યુટ્યુબમાં, એ રોજ નિયમિત છે. આમ મારી જેમ લખે પણ છે એ રીતે જ, બધું એ રીતે જ કરે, પણ થોડું એવું છે. બસ શીખો એ મહત્વનું છે, ગમે તે જાણો એ મહત્વનું છે. તો આ રીતે આપણે વર્તમાન કાળ એટલે લટ લકાર. બોલો કોણ બારે છે? હા હા બોલો બોલો. યાદ જ નહીં આવે પણ હું બોલી જાય તો ભૂલી જવાય. યાદ કરી લેવાનું. બોલો બોલો. બપસતિ, બપત, બભસ્તિ, બભસ્તિ, બપતઃ, બપસતિ, બભસ્મિ, અરે બભસ્તિ, બપતઃ, બભસ, બપ, બપતઃ, બભસ્મિ, બપતઃ અને બપતઃ, બભસ્મિ, બપસ્વઃ, બપસ્મઃ. બરાબર છે. ઓકે, તો વર્તમાને લઠ પરસ્મય પદ ભસ ધાતુ આ નવ પ્રત્યયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને એ પછી બીજા ક્રમે આપણે આવે છે લંગ લકાર, વ્યસ્તન ભૂતકાળ, અનધ્યતને લંગ, આવું સૂત્ર છે નામકરણનું, એટલે કે સંજ્ઞાનું સૂત્ર છે. અને પછી પ્રત્યયો તો આપણે જાણીએ છીએ પ્રક્રિયા કેવી રીતે બને છે, એટલે બંને સાથે કરતા જઈશું અને પ્રક્રિયા આગળ કેવી રીતે બનાવી એ પણ આપણને ખ્યાલ છે ભસ ધાતુમાં. અને એ જ પ્રક્રિયાની રીતે આપણે ચાલીશું. અને સમય આપણી પાસે થવા આવ્યો છે એટલે. પણ સર, હા બોલો. એમાં તો બહુ પ્રક્રિયા એવી હાર્ડ આવે છે આગળ તો, બરાબર છે, બહુ ધ્યાન રાખવી પડે, નહીં તો બધું કન્ફ્યુઝ. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી એવું થઈ જાય છે. ના ધ્યાન રાખીએ, સાવધાન ના રહીએ તો, એટલે કારણ કે આમાં ઘણા બધા સૂત્રો પાછા, એટલે લંગ લકારના ત્યાં આગળ આવતા એક સૂત્રો આવે છે. પણ વર્તમાને લઠ કરતા પછી પાછું લકાર બદલાઈ ગયો એટલે પાછી પ્રક્રિયા બદલાઈ જાય છે. અને વર્ણ આપણે વર્ણ ઉપર આપણે રમી રહ્યા છીએ, એક એક વર્ણ આવતા ક્યાંનું ક્યાં પરિવર્તન થઈ જાય છે. અને અમુક સમયે તો એક વર્ણ આવ્યો તો એની પછી બીજો આવ્યો તો બીજા પછી ત્રીજો આવ્યો, ત્રીજા પછી ચોથો આવે, ચાલ્યા જ કરે છે. અને પછી અંત આવે ત્યારે આપણે પડતું કરવાનું છે કે હવે આગળ કોઈ સૂત્ર કામમાં આવવાનું નથી. પણ જ્યાં સુધી આવ્યા કરે છે ત્યાં સુધી આપણે લેવાનું થશે. મૂળ તો વર્ણોની જ, વર્ણોનું જ ગણિત છે, અનુશાસન છે, શાસન છે. પણ ખરેખર મજાનું છે આમાં, તો બધી ભાષામાં આ જ પ્રક્રિયા, આ જ વસ્તુ રહેત છે. પણ જે પાણીની એ બતાવ્યું છે અષ્ટાધ્યાયના સૂત્રો પ્રમાણે એ અદ્ભુત છે કે કોઈ સૂત્ર રિપીટ નહીં કરતા, કોઈ વર્ણ અનુવૃત્તિ તરીકે લઈ. અને સંધિ ખાસ તો આપણા માટે ખૂબ મહત્વની છે, છેલ્લે સંધિઓ આવે છે. એ સંધિઓ આપણે મોટામાં મોટો ભાગ છે, અઘરામઘરો ભાગ છે. પણ ધીમે ધીમે જેમ જેમ આવશે તેમ તેમ કરતા જઈશું. છે કોઈને પ્રશ્ન? રિતેશભાઈ નીકળી ગયા. સાથે સાથે
આપણું લેક્ચર તો નિયમિત આ રીતે છે. ભટ્ટ સાહેબનું નિરુક્ત જે છે એ 4-5 છે, આપણા થકી છે. પછી એક કાવ્યાદર્શ નેટના સિલેબસમાં આવે છે, ગુજરાત યુનિવર્સિટીમાં ભણવામાં આવે છે, આપણે ત્યાં નથી મૂક્યું હજી. પણ એ કાવ્યાદર્શ 8-9 ચાલે છે, 8-9. એટલે એમાં પણ આપણે ઘણા બધા મિત્રો જોડાયેલા છે. કાવ્યાદર્શમાં હું પણ હોઉં છું, એટલે છેલ્લે થોડુંક મોડું થઈ રહ્યું છે, પણ હું ચાલુ કરી દઉં છું 9 વાગે. પછી હું જેવો આપણો સમય થાય છે એટલે તરત હું આમાં આવી જઉં છું. પણ થોડુંક સાથે સાથે અગાઉથી પણ ક્લિયર કરતા રહેજો. અગાઉથી ક્લિયર કરવા માટે તમારે એક જ પ્રક્રિયા અપનાવવી પડશે કે astadhyay.com જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં સૂત્રો આપેલા છે અને સૂત્રોના અર્થો વિવરણ સંસ્કૃતમાં છે. એટલે તમે સાથે સાથે પ્રક્રિયા કરતા રહેવાનું અને પ્રક્રિયા કરતા કરતા એ સૂત્રો જોતા રહેવાનું છે કે એ સૂત્રનો અર્થ કેવી રીતે થાય છે અને લાગુ કેવી રીતે પડે છે. એટલે એટલું આપણને ક્લિયર થઈ જાય તો આપણને સૂત્રો સમજતા થઈ જઈશું. આ જ વાત છે, અનુવૃત્તિ સાથે અર્થ કરીશું, સમજતા જઈશું અને એક બાજુ પ્રક્રિયા કરતા જઈશું તો જ મજા આવશે. ખાલી વાંચવાથી નહીં જણાવે, આમાં ગણિતની જેમ ગણવું પડશે એક પછી એક. એટલે કે પહેલા ધાતુ સંજ્ઞા કરી, પછી દ્વિત્વ કર્યું, અભ્યાસ કાર્ય કર્યું, પછી પ્રત્યય લગાવીએ, પ્રત્યયમાં ક્યાં ક્યાં વિકાર આવી રહ્યો છે અને એમ કરતા અંતે સુધી પહોંચવાનું છે. તો એ જ આપણી સાર્થકતા છે. બરાબર છે, તો મળીએ કાલે 9 વાગે પાછા. ત્યાં સુધી શુભરાત્રી. શુભરાત્રી.